विद्यार्थी मित्रों, आम तो हूँ आज नेट नी परीक्षा, नेट अने सेट नी परीक्षा माटे परदेशी कृतिओनी वात करवानी हती। पण अचानक ज जे लोको पीएचडी एंट्रन्स आपवाना छे ए लोकोए एवी विनंती करी के अमने जराक संशोधन संपादन ना क्षेत्रे मदद करो, तो हूँ तमने आज रस्ता बताविश के तमे कया रस्ते तमारे मेहनत करवानी छे। गुजराती साहित्य परिषद ना जे कोष छे ए कोष लईने बेसवानो अने थोड़ी जात मेहनत करवी पड़शे तमारे। धारो के नरसिंह मेहता पर थयेलू संशोधन, तो दर्शनाबेन धोळकिया, प्रेमानंद ना संपादनों तो शिवलाल जेसलपुरा, कानड़दे प्रबंध जे संपादन छे ते केबी व्यास नो छे। आ समयगाळाना महत्वना संशोधको कोण ए पहला तो आपणे मनमां याद राखवाना, तो जयंत कोठारी छे, केशव हर्षद ध्रुव छे, भोगीलाल सांडेसरा छे, हरिवल्लभ भायणी छे, आ बधा कीर्तिदास शाह छे। आ लोकोએ વધારે મધ્યકાળમાં વધારે કામ કરેલું છે, એટલે કોષ ખોલીને એમના નામે જે હોય કૃતિઓ સંપાદનો સંશોધનો એ જરા જોવાના। ધારો કે હરિવલ્લભ ભાયણીના નામે તમને જે સંપાદનો બોલે તો મદન મોહન, સિંહાસન બત્રીસી, દશમ સ્કંધ, આ બધું જ। ધારો કે કોઈ મને એવું પૂછે કે ભાયણી સાહેબે શેમાં પીએચડી કરેલું, તો આપણે ત્યાં ભોગીલાલ સાંડેસરા અને હરિવલ્લભ ભાયણી એ એવા વિદ્વાન હતા જે અપભ્રંશ બિલકુલ જાણતા હતા, એટલે ભાયણી સાહેબ હરિવલ્લભ ભાયણીએ અપભ્રંશમાં લખાયેલું રામાયણ વિષયક જે મહાકાવ્ય છે પૌમચર્ય, એના પર એમનું સંશોધન છે। એટલે ધારો કે આપણને પૂછે કે પૌમચર્ય પર કોણે સંશોધન કર્યું, તો હરિવલ્લભ ભાયણીએ કર્યું, એ આપણને ખબર હોવી જોઈએ। સંશોધનની કેડી આ પુસ્તક કોનું છે, તો તરત જ આપણે જવાબ આપી શકતા હોવા જોઈએ કે ભોગીલાલ સાંડેસરાનું આ પુસ્તક છે। પ્રાકૃતમાંથી ભોગીલાલ સાંડેસરાએ શાનો અનુવાદ કર્યો, તો વસુદેવ હિન્દી એનો પ્રાકૃતમાંથી એમણે અનુવાદ કરેલો છે। તો આ જૈન કવિઓ વિશેના સંશોધનના પુસ્તકો કોના છે, તો જયંત કોઠારીના છે। આ પ્રકારના થોડાક મધ્યકાળના સંશોધનો અને સંશોધકો આપણને આવડવા જોઈએ। અખો મધ્યકાળનો સર્જક છે, પણ અખા પર જે ઉત્તમ સંશોધન થયું તે ઉમાશંકર જોશીનું છે, એટલે અખો એક અધ્યયન એ ઉમાશંકર જોશીનું સંશોધન ગ્રંથનું નામ છે, એ આપણને ખબર હોવી જોઈએ। ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર લખી, પણ ગોવર્ધનરામ ત્રિપાઠી પર સંશોધન કોનું જાણીતું, તો રમણલાલ જોશી, ગોવર્ધનરામ એક અધ્યયન રમણલાલ જોશીનું એ જાણીતું છે। સુરેશ જોશીએ શાના પર સંશોધન કર્યું, તો તમારે એ શોધવાનું, તમે કોષ જોશો એટલે જવાબ મળશે। સર્જક વિષયક ઉત્તમ જે સંશોધનો થયા, તો ઉષ્ણસ કવિ ઉષ્ણસ પર કોણે સંશોધન કર્યું, તો રમણ સોની, જો રમણલાલ સોની નહીં રમણ સોની, આ આપણે યાદ રાખવાનું। શિરીષ પંચાલના સંશોધનનું નામ શું, તો કાવ્ય વિવેચનની સમસ્યા, પણ નીતિન મહેતાએ કાવ્ય બાની એટલે કાવ્યની જે ભાષા છે એ કેવી છે એના પર એમણે કામ કરેલું છે। હજુ આપણે આગળ જઈએ કે લોક સાહિત્ય પર મહત્વના સંશોધકો કોણ, સંપાદકો કોણ, તો સંપાદકમાં નર્મદ પણ આવે, નાગરસ્ત્રીમાં ગવાતા ગીતો, પણ સંશોધકોમાં તો ઝવેરચંદ મેઘાણી, પુષ્કર ચંદાવરકર, કનુભાઈ જાની, જોરાવરસિંહ જાદવ, જયમલ પરમાર, આ બધા શાંતિભાઈ આચાર્ય, ભગવાનદાસ પટેલ, આ બધાના નામ આપણને આવડવા
જોઈએ, યાદ રહેવા જોઈએ. પછી કનુભાઈ જાનીનું કયું પુસ્તક જાણીતું? તો લોકવાંગમય. ઝવેરચંદ મેઘાણીએ સંશોધનને લગતા, લોક સાહિત્યનું સંશોધન અને સંપાદન એને લગતા કયા મહત્વના પુસ્તકો કર્યા? તો લોક સાહિત્યનું સમાલોચન અને લોક સાહિત્ય પગદંડીનો પંથ. આ નામ આપણે યાદ રાખવા જોઈએ. પણ લોકવાંગમય તો કનુભાઈ જાની, શાંતિભાઈ આચાર્ય તો હેન્ડો વાત માંડીએ, ભગવાનદાસ પટેલના મહત્વના પુસ્તકો તો ભીલોનું ભારત, રોમ સીતાની વાર્તા, ફૂલરાણી લાડી, આ એમના મહત્વના પુસ્તકો. સુંદરમે જેને વિવેચન ગ્રંથ કહ્યો છે પણ આમ જોઈએ તો ઉત્તમ સંશોધનનો નમૂનો છે, એ કયું પુસ્તક? તો અર્વાચીન કવિતા. તો આ રીતે આપણે જુદા જુદા નામ શોધવાના. ચંદ્રકાંત ટોપીવાળાના સંશોધન ગ્રંથનું નામ શું? તો સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન, એ એમનો સંશોધન ગ્રંથ છે. આ એક પછી એક કોઠારી સાહેબે પીએચડી નહોતું કર્યું એટલે સંશોધન નહોતું કર્યું, પણ એમણે સંશોધન પુષ્કળ કરેલું એટલે જ મેં તમને કહ્યું. મધ્યકાલીન કોષ, શબ્દકોષ કોણે બનાવ્યો, એના સંપાદક કોણ? તો જયંત કોઠારી છે. આગળ જઈએ તો તમને એવું પૂછે છે કે પ્રયુક્તિગત સંશોધન કોણે કર્યા, રચના રીતિને લઈને કોણે કર્યા? તો એના જવાબો પણ આપણને આવડવા જોઈએ. દાખલા તરીકે કથા સાહિત્યમાં સમય એવો વિષય લઈને અજય રાવલે કર્યું, કથા સાહિત્યમાં ઘટના એવું લઈને જયેશ ભોગાયતાએ કર્યું, કથા સાહિત્યની કથન રીતિ એવું લઈને શરીફા વીજળીવાળાએ કર્યું, અને પછીથી ઉર્વી તેવારે પણ કર્યું. નાટકમાં મિથ એટલે કે મિથ પર કોણે કામ કર્યું? તો ધ્વનિલ પારેખે કર્યું. રેખાચિત્ર તો પન્ના ત્રિવેદી, દીર્ઘ વાર્તા તો નરેશ શુક્લ. હજુ આગળ જઈએ, એક સમયે બહુ જ ઉત્તમ સંશોધન ગ્રંથ ગણાતો હતો ખંડ કાવ્યનું સ્વરૂપ, તો ચીનુ મોદીનું આ સંશોધન બહુ જ જાણીતું સંશોધન. તો સર્જક વિશેના મહત્વના, મધ્યકાળની કૃતિઓ વિશેના મહત્વના સંશોધનો, મહત્વના સંશોધન ગ્રંથો એ પણ આપણને ખબર હોવી જોઈએ. અને ધારો કે હજુ મુશ્કેલી પડે તો હજુ ફરી પાછા યુટ્યુબમાં નીચે લખી દેજો કે હજી પણ મુશ્કેલી છે, તો હું હજુ આના પર વધારે કામ કરીશ. અત્યારે તો મેં તમને આટલી મદદ કરી કે આ તમારો રસ્તો હોઈ શકે. હવે આપણે સ્લેટ અને નેટના કોર્સ પર જઈએ. એરિસ્ટોટલના ગ્રંથનું નામ શું? રિપબ્લિક, પોએટિક્સ, ઓન ધ સબલાઇમ, એસ્થેટિક. તો રિપબ્લિક એ પ્લેટોના ગ્રંથનું નામ છે, ઓન ધ સબલાઇમ એ લોન્જાઇનસના ગ્રંથનું નામ છે, એરિસ્ટોટલનો પોએટિક્સ એ એરિસ્ટોટલનો છે. દખલગીરી કરવી એ રૂઢિ પ્રયોગનો નીચે કયો અર્થ છે? એક, માથે ચડાવવું, બે, માથું મારવું, ત્રણ, માથું ફેરવવું, ત્રણ, ચાર, માથું વાળવું. તો આપણને ખબર છે દખલગીરી કરવી એટલે જ્યાં ત્યાં માથું મારવું. વોટ્સ યોર રાશિ કઈ નવલકથા પરથી બની છે? તો એક તો નવલકથાનું નામ ખબર હોવી જોઈએ, કિમ્બલ રેવન્સવુડ. પછી તરત જ એવું મનમાં યાદ આવે કે ધારો કે એના બદલે એવું પૂછ્યું કે કોની નવલકથા પરથી બનેલી છે? તો મધુરાઈની કિમ્બલ રેવન્સવુડ નામની નવલકથા પરથી વોટ્સ યોર રાશિ આશુતોષ ગોવારી કરે બનાવી. અને આ જ નવલકથા પરથી એક સમયે ટેલિવિઝન પર મિસ્ટર યોગી નામની સિરિયલ પણ બનેલી, એ પણ આપણને ખબર હોવી જોઈએ. મેઘદૂતનો અનુવાદ નીચેના નામોમાંથી કોણે કર્યો છે? વિજય પંડ્યા, જયંત પાઠક, સુંદરમ, કિલાભાઈ ઘનશ્યામ. તો મેઘદૂતનો કિલાભાઈ ઘનશ્યામનો અનુવાદ બહુ જાણીતો છે, પણ સાથે સાથે તરત જ વિજય પંડ્યાએ શેનો અનુવાદ કર્યો છે અત્યારે બહુ જાણીતું છે? તો રામાયણના સાત કાંડ વિજય પંડ્યાએ હમણાં જ અનુવાદ પૂરો કર્યો છે એટલે આપણને એ પણ ખબર હોવી જોઈએ.
અનુવાદોની એક આખી યાદી જે તમે વારે વારે ગરબડ કરો છો. થ્રી સિસ્ટર્સ ચેખવનું નાટક ગુજરાતીમાં કોણ લાવ્યું? તો સુમન શાહ. ડોલ્સ હાઉસ ઇબ્સનનું નાટક જે ગુજરાતીમાં કોણ લાવ્યું? તો બાળવંત જાની, ડિંગલી ઘરના નામે. મેટામોર્ફોસિસ વાર્તાનો અનુવાદ કોણે કર્યો? તો શિરીષ પંચાલે કર્યો. વેઇટિંગ ફોર ગોદો સેમ્યુઅલ બેકેટનું નાટક ગુજરાતીમાં કોણ લાવ્યું? તો વેઇટિંગ ફોર ગોદો સુમન શાહ, ગોદોની રાહમાં. લા મિઝરેબલ વિક્ટર યુગો જે ફ્રેન્ચ લેખક હતો એની મહાનવલ, એનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? તો મૂળશંકર ભટ્ટે. કયા નામે કર્યો? તો દુખિયારા ભાગ એક, દુખિયારા ભાગ બે. વોર એન્ડ પીસ ટોલ્સ્ટોયની બહુ જ જાણીતી મહાનવલ ચાર ભાગમાં વિસ્તરેલી, કોણે અનુવાદ કર્યો? જયંતી દલાલે, યુદ્ધ અને શાંતિ ઉપનામ, સોરી શીર્ષકથી. આવો સવાલ પણ પૂછે કે હિમાંશી શેલતને એમના કયા વાર્તા સંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો? અમને હિમાંશી શેલતના સંગ્રહો ખબર છે, તો કયા સંગ્રહ પરથી એવું ખબર પડે? હિમાંશીબેનના જેટલા મને અત્યારે યાદ આવે છે એટલા સંગ્રહ જો બોલીએ તો અંતરાલ, સાંજનો સમય, ખાંડણિયામાં માથું, અંધારી ગલીમાં સફેદ ટપકા, એમના જીવન, ધારો કે આ વાર્તા નથી, આ બધા હિમાંશી શેલતના વાર્તા સંગ્રહ, કુલ 10 વાર્તા સંગ્રહ છે એમના. તો કોને અકાદમી એવોર્ડ મળ્યો? અંધારી ગલીમાં સફેદ ટપકાને અકાદમી એવોર્ડ મળેલો છે. હજુ થોડાક પ્રશ્નો આપણે એ પ્રકારના જોઈએ, કઈ સંસ્થાઓ સંશોધન માટે જાણીતી છે? હું આજે સીધા જવાબો જ આપું છું, પ્રશ્નો નથી પૂછતી, કારણ કે તમારી પરીક્ષા નજીકમાં છે. પ્રાચ્ય વિદ્યા મંદિર વડોદરા, ભોજે વિદ્યા મંદિર અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, દાહીલક્ષ્મી લાઇબ્રેરી નડિયાદ, ચુનીલાલ વિદ્યાભવન સુરતનો એમટીબી આર્ટ્સ કોલેજનો કેમ્પસ, મુંબઈની એશિયાટિક લાઇબ્રેરી, આ બધી સંસ્થાઓ સંશોધન માટે જાણીતી છે, આ આપણને ખબર હોવી જોઈએ. અને આની અંદર હજી બીજી સંસ્થાઓ તમે ઉમેરી શકો ઘણી બધી. આપણે નક્કી કરેલું કે હવે પછી રોજ આપણે ઓછામાં ઓછી 2 કે 3 પરદેશી કૃતિની વાત કરીશું. તો આજથી આપણે એ શરૂ કરીએ, 2 કે 3 કૃતિ રોજ લઈશ, જેથી કરીને તમારો ટોટલ અભ્યાસક્રમ થોડા દિવસમાં પૂરો થઈ જાય. આજે શરૂ કરીએ ડિવાઇન કોમેડી. ડિવાઇન કોમેડી એ દાંતેની છે. દાંતે એ ઇટાલિયન કવિ છે. મૂળ ઇટાલીનું નામ ફ્લોરેન્સ હતું પહેલા, તો ઇટાલીના ફ્લોરેન્સમાં એનો જન્મ. જો તમને આવા નાના નાના પ્રશ્નો પૂછે છે એટલા માટે હું ડિટેલમાં જઉં છું. દાંતે ક્યારે જન્મ્યા? 1265 જન્મ અને 1321 એમનું મૃત્યુ. શા માટે દાંતેનું આટલું બધું મહત્વ છે? તો દાંતે સુધી માત્ર લેટિન ભાષામાં જ લખાતું હતું. દાંતેએ પહેલી વાર ઇટાલિયન ભાષામાં લખ્યું અને ઇટાલિયન ભાષાને મહત્વ આપ્યું. બિયેટ્રિસ પ્રત્યેનો દાંતેનો જે પ્રેમ હતો એ પ્લેટોનિક પ્રેમ હતો. પ્લેટોનિક પ્રેમ એટલે આદર્શ, એક તરફી હતો, જેની વાત એણે ન્યૂ લાઈફમાં કરી. ડિવાઇન કોમેડીના 3 ભાગ છે. ઇન્ફર્નો એટલે કે નર્ક એ પહેલો, પરગેશિયો એ બીજો, અને પેરાડિસ્કો એટલે સ્વર્ગ એ ત્રીજો. ઘણી બધી વાર કયો બીજો ભાગ છે, કયો પહેલો ભાગ છે એવું પૂછે છે, એટલા માટે. બીજી કૃતિ માદામ બોવારી, બહુ જ જાણીતી નવલકથા. આપણે ત્યાં એના પરથી એક બહુ ભંગાર ફિલ્મ બનેલી, માયા મેમ સાહેબ, માદામ બોવારીને કેન્દ્રમાં રાખીને, શાહરૂખ ખાન અને દીપા જેની અંદર હતા,
પણ ફિલ્મ બહુ નબળી બનેલી, નવલકથા બહુ જ સારી છે. તો માદામ બોવારી એ ફ્રેન્ચ નવલકથા છે, ગુસ્તાવ ફ્લોબેર એનો લેખક. માદામ બોવારી ક્યારે પ્રકાશિત થઈ? તો 1856માં. યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ 1857 લખાય છે, પણ માદામ બોવારી 1856માં પ્રકાશિત થઈ. ફ્લોબેર ક્યારે જન્મેલા? 1821માં, અને મૃત્યુ થયું 1880માં. માદામ બોવારીના મહત્વના પાત્રો કયા? તો ચાર્લ્સ બોવારી એ પરણ્યો છે એમા બોવારી સાથે. એમા બોવારી એ સ્વપ્નોમાં જીવતી સ્ત્રી છે. એક પુરુષથી સંતોષ નથી, એના સપનાઓ વાસ્તવિકતા સાથે બહુ ઓછો નાતો ધરાવે છે. એટલે પહેલા પ્રેમી દવાની દુકાનના માલિક હોમાઈસ સાથે પ્રેમમાં પડે છે, પછી લિયોન નામના કારકુન સાથે એ પ્રેમમાં પડે છે, પછી ધનિક પડોશી રોડોલ્ફ સાથે એ પ્રેમમાં પડે છે. નાણાં ધીરનારા લ્યુરો પાસેથી એણે બહુ બધું ઉધાર લીધેલું છે. આ નાણાં ચૂકવવા માટે એ વેશ્યાગીરી સુધી જાય છે, અને પછી એ આત્મહત્યા કરે છે. એની દીકરીનું નામ બર્થ છે, બર્થે. તો આપણને આટલું યાદ રાખવાનું માદામ બોવારીના પાત્રોમાં, ચાર્લ્સ બોવારી, એમા બોવારી, હોમાઈસ, લિયોન, રોડોલ્ફ, લ્યુરો અને બર્થ. અઘરું નથી, યાદ રહી શકે. હા, અમે માદામ બોવારી ગમતી હતી એટલે વાંચી. નેરેટોલોજીની દ્રષ્ટિએ પણ અદ્ભુત નવલકથા છે. લેખક કથા પ્રવેશ ન કરીને, ઓબ્જેક્ટિવ રહીને, તટસ્થ રહીને કેવી રીતે લખી શકે એનું ઉદાહરણમાં પણ હંમેશા માદામ બોવારી જ અપાય છે. ફ્લોબેરે માદામ બોવારી સિવાયના કયા પુસ્તકો લખ્યા? તો સેન્ટિમેન્ટલ એજ્યુકેશન એણે 1869માં લખ્યું, સાલંબો 62માં, અને થ્રી ટેલ્સ 77માં. એટલે ધારો કે ક્રમમાં ગોઠવવાનું આવે તો બોવારી 1856માં છે, એટલે સૌથી પહેલી, પછી સાલંબો 62, પછી એજ્યુકેશન, સેન્ટિમેન્ટલ એજ્યુકેશન 69, અને પછી થ્રી ટેલ્સ 77. તો આવું આપણને પૂછે છે એટલા માટે. ત્રીજું તમારું આજનું નામ છે હોમર, બહુ જ મોટો, આપણે જેને મહાકવિ કહે છે. બે મહાકાવ્યો ઇલિયડ અને ઓડિસીનો રચનાકાર. ક્યારે થઈ ગયો? તો ઈસવીસન પૂર્વે 9મી સદીમાં. ઈસવીસન પૂર્વે 9મી સદીમાં હોમર થયા એવું કહેવાય છે. ઇલિયડ તમારા અભ્યાસક્રમમાં છે, ઓડિસી નથી. ઇલિયડ એ મહાભારતની જેમ યુદ્ધની કથા છે. જો રસ પડે અને વાંચવું હોય તો જયંત પંડ્યાએ ઇલિયડનો બિલકુલ છાંદસ અનુવાદ કરેલો છે, ને બહુ સરસ અનુવાદ છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ હવે તો પ્રકાશિત પણ કરેલો છે, એટલે તમે એ વાંચી પણ શકો. ટ્રોયનું યુદ્ધ અહીં કેન્દ્રમાં છે. આ મહાકાવ્યનો નાયક કોણ છે? તો એકિલિસ. ઓડિસીમાં ઇથાકાના રાજા ઓડિસિયસની વિઘ્ન ભરેલી યાત્રાની કથા આવેલી છે. તો આ સિવાયની હજી બે વાત હું તમને ઓડિસિસ હોમર વિશે કરવા માંગુ છું. યુદ્ધની કથા છે, મહત્વના પાત્રો આપણને ખબર હોવા જોઈએ. તો ટ્રોય નામના રાજ્ય પર ગ્રીક યોદ્ધાઓએ આક્રમણ કર્યું, અને 9 વર્ષ સુધી ટ્રોયને જે ઘેરો ઘાલેલો એની અહીં વાત છે. પણ શું કામ આક્રમણ કરેલું, શું કામ ઘેરો ઘાલેલો? તો રાજા મેનોલસની સુંદર પત્ની હેલનનું ટ્રોયના રાજકુમાર પેરિસે અપહરણ કરેલું. એટલે આપણને હેલન, પેરિસ અને મેનોલસ એ યાદ રહે. પેરિસ ટ્રોયના રાજા પ્રાયમ અને રાણી હેક્યુબાનો બહુ જ દેખાવડો એવો દીકરો હતો. પ્રેમની દેવી એફ્રોડાઇટ એને વચન આપેલું કે જગતની સૌથી સુંદર સ્ત્રી તને પ્રાપ્ત થશે, અને હેલન એ જગતની સૌથી સુંદર સ્ત્રી હતી, એટલે પેરિસે એનું અપહરણ કર્યું. જો બેઉ જગ્યાએ રામાયણ હોય કે ઇલિયડ હોય, સ્ત્રીનું અપહરણ એ કેન્દ્રમાં છે.
मैनलस पेरिस पर वेर लेवा माटे एना भाई एगामेमनन नी मदद थी ट्रॉय पर हमलो करे छे अने 19 वर्ष सुधी हेलन पेरिस साथे रहे छे ट्रॉय ना किल्ला मा। ट्रॉय नु युद्ध पूरु थाय जेने ट्रोजन युद्ध केवल पछी एने मैनलस पाटा लई जाय छे। तो अहीं आगळ जे महत्वना पात्रो छे ए महत्वना पात्रों में एक हेक्टर पण छे, एक एकलस पण छे, प्रायम पण छे। तो आ बधा नाम आपणने याद रहेवा जोईए। आ नामो आपणने याद नथी रहेता एनुं एक कारण छे के आपणे मूळ कृति सुधी जता नथी। एक बहु झड़पे तमारी सामे क्रम आपी दऊं, तमने चढ़तो उतरतो क्रम पूछे छे हमेशा। एगामेमनन, पछी डिवाइन कॉमेडी, पछी ओथेलो, पछी वेस्टलैंड, वेस्टलैंड 1922 मां, ओथेलो 1603 मां, पछी युलिसिस 1922 मां, पछी मादा मोवारी 1800 एगामेमनन ईस्वीसन पूर्वे 458, डिवाइन कॉमेडी 1320, ओथेलो 1603, वेस्टलैंड 1922, युलिसिस 1922, आ बे 1900 छे। मादा मोवारी 1856, थ्री सिस्टर 1901, डॉल्स हाउस 1879, वेटिंग फॉर गोदो 1953, ओल्ड मैन एंड सी 1952, आउटसाइडर 1942, क्राइम एंड पनिशमेंट 1866, द कैसल 1926, 100 ईयर्स ऑफ सॉलिट्यूड 1967। आ साल जेटली याद रहे एटली राखवी।